ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય મનહર પરમારે નગરપાલિકા કર્મચારી હેમંત શુક્લાને અપશબ્દો કહી અપમાન કર્યું હતું, જે અંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય મનહર પરમારે મોબાઈલ ફોન દ્વારા પબ્લિક વર્ક્સ શાખામાં ફરજ બજાવતા હેમંત શુક્લાને અપશબ્દો કહી તેમનું અપમાન કર્યું હતું, જેના વિરોધમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે હેમંત શુક્લ પોતાની ફરજ નિષ્ઠાથી બજાવે છે, તેમજ તેઓ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ છે. નગરસેવક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરતા સંગઠનના ઉપપ્રમુખ જયેન્દ્ર ભટ્ટે જણાવ્યું કે મનહરભાઈ પરમારે જે સભ્ય ગાળો દીધી છે હેમંતભાઈ શુક્લને, મ્યુનિસિપાલિટી કર્મચારીને, તો તેમાં અમે સખત શબ્દમાં વખોડી કરે છે તથા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે. તો એમાં સખતમાં સખત તથા કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવી જોઈએ, ને નહીં તો અમે ઘણી ચિંતામાં આજે આંદોલન કરીશું. કાર્યવાહીમાં તો હવે અમને તાત્કાલિક કોઈ બી કલેક્ટર સાહેબ જે કાયદાની રૂપે જે પગલાં લેશે તે અમને માન્ય રહેશે. જ્યારે આગેવાન ચિરાગ ભટ્ટે જણાવ્યું કે હેમંતભાઈ શુક્લ એમને જે ભરૂચના અપક્ષ વિજેતા કોર્પોરેટર છે શ્રી મનહરભાઈ પરમાર, તેમને કોઈક બાબતે કોઈ કામ ના થતા અશોભનીય અને સભ્ય સમાજને શોભે ના તે રીતે બે ફામ શબ્દો ઉચ્ચાર્યા હતા, અને એ બાબતે અમે આજે બ્રહ્મ સમાજની લાગણી દુભાઈ છે. એટલા માટે અમે આજે આવી અને અહીંયા આગળ રવિ આપણે અરોરા સાહેબને અમે આજે જિલ્લા સમાજને આજે અમે આવેદનપત્ર આપેલ છે, અને તેની કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી સમાજની લાગણી છે. અને જો આ કાર્યવાહી ના થાય તો કાયદા અમે કોઈપણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ વધીશું, અને જે કોઈ કાર્યવાહી થાય તે અમને લેખિતમાં પણ જાણ થાય એવી અમારે સાહેબશ્રીને નમ્ર વિનંતી છે.